ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બાલગોકુલમ શૈક્ષણિક સંકુલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે ગુરુવાર છે ને, તો આજે આપણે કયો વિષય શીખવાનો? ગુજરાતી, બરાબર. તો જાન્યુઆરી મહિનાની બુકમાં પેજ નંબર 10 આપણે ત્યાં સુધી પહોંચ્યા છીએ ને. હં, અત્યાર સુધી આપણે શું શીખ્યા? આ મહિનામાં બે માત્રાવાળું કક્કો, પછી આવા બે માત્રાવાળા શબ્દો, બે માત્રાવાળા વાક્યો, આ બધું શીખ્યા ને. હવે આપણે અહીંયા શું કરવાનું છે? જો આ ચિત્ર છે, અહીંયા આપેલા એને ઓળખીને એનું નામ જો અહીંયા કૌંસમાં આપેલું છે એ જોઈને લખવાનું છે. તો આપણને હવે ખ્યાલ આવવું જોઈએ, પહેલાં વાંચવાનું અને પછી લખવાનું. તો પહેલાં આપણે આ કૌંસમાં આપેલા નામ છે એમાં પહેલું નામ જોઈએ, એની નીચે લીટી કરી છું. જો હું આને મેં જેની નીચે લીટી કરી એને આપણે પહેલાં વાંચશું અને પછી એની નીચે લખીશું. એના ચિત્ર નીચે શું લખેલું છે? સને બે માત્રા સઈ નને રસવઈ ની અને ક. સૈનિક, શું બોલ્યા આપણે? સૈનિક. તો આમાં સૈનિક ક્યાં છે? આ છે ને. તો આપણે સૈનિકના ચિત્રની નીચે આપેલી જગ્યામાં આપણે સૈનિક એવું લખશું. જો સને બે માત્રા સઈ નને રસવઈ ની અને ક, સૈનિક લખ્યું આપણે. હવે બીજું નામ એની નીચે લીટી કરું છું. ચાલો હવે આને વાંચીએ. નને બે માત્રા નઈ, યને કાનો યા, નૈયા. નૈયા એટલે શું? હોળી. તો આમાં હોળીનું ચિત્ર અહીંયા છે ને, તો આપણે એની નીચે આ નામ લખવાનું છે. નને બે માત્રા નઈ, યને કાનો યા, નૈયા. નૈયા એટલે હોળી, એ યાદ રાખવાનું. ત્યાર પછીનું ત્રીજું નામ શું લખેલું છે એની નીચે લીટી કરું છું. જો વાંચો બધા. પને બે માત્રા પૈ અને સને કાનો સા, પૈસા. ક્યાં છે પૈસા? જોવો જોઈએ, આ રહ્યા, મળી ગયા ને. તો ચાલો અહીંયા આપણે એની નીચે લખીએ છીએ. પને બે માત્રા પૈ સને કાનો સા, પૈસા. બરાબર છે. ત્યાર પછીનું નામ આપણે અહીંયા વાંચીએ છીએ. જુઓ, એની નીચે હું લીટી કરું છું, એ વાંચો જોઈએ બધાએ. પ, પને બે માત્રા પૈ યને કાનો યા, પપૈયા. ક્યાં છે પપૈયા? પહેલાં જ છે. જો તો આપણે અહીંયા લખીશું. પને બે માત્રા પૈ અને યને કાનો યા, પપૈયા. બરાબર છે ને. ત્યાર પછીનું નામ આપણે વાંચીએ. જો એની નીચે હું લીટી કરું છું, વાંચો બધા. પને બે માત્રા પૈ અને ડને કાનો ડા, પૈડા. તો ક્યાં છે પૈડાનું ચિત્ર? આ છે ને. હં, બધાને મળી ગયું ને. તો પૈડાની નીચે આપણે લખવાનું. પને બે માત્રા પૈ અને ડને કાનો ડા, પૈડા. ત્યાર પછીનું નામ છે એની નીચે હું લીટી કરું છું. ચાલો વાંચીએ. ક, નને બે માત્રા નઈ યને કાનો યા, કનૈયા. ક્યાં છે કનૈયા? જો અહીંયા માખણ ખાય છે. તો આ કનૈયાની નીચે આપણે લખીએ છીએ. ક, નને બે માત્રા નઈ અને યને કાનો યા, કનૈયા. લખાઈ ગયું ને. તો આવી રીતે તમારે લોકોને પણ નામ વાંચતું જવાનું, નીચે લીટી કરતું જવાનું અને એના ચિત્ર નીચે લખતું જવાનું છે. ત્યાર પછી જુઓ, જુદા પડતા શબ્દ પર રાઉન્ડ કરો. તો અહીંયા જે બધા એક લાઇનની અંદર આપેલા શબ્દો છે એની અંદર જે અલગ પડતો હોય એમાં આપણે રાઉન્ડ કરવાનું છે. ચાલો વાંચીએ, એટલે ખ્યાલ આવે કે કોણ અલગ છે. ચાલો આને વાંચીએ. જને બે માત્રા જઈ અને ન, જઈન. આ પણ એવું જ છે, જઈન. આ પણ એના જેવું જ છે, જઈન. અને આ શું છે જુઓ તો? નને બે માત્રા નહીં અને યનિકાનો યા, નૈયા. તો આ બધા જૈન છે એમાં આ નૈયા અલગ પડ્યું ને, તો આપણે એની ઉપર રાઉન્ડ કરી દઈએ છીએ. બરાબર. ત્યાર પછી અહીંયા વાંચીએ. સને બે માત્રા સઈ નને રસવઈ ની અને ક, સૈનિક. પછી આ છે પ, અને બે માત્રા પૈ અને યને કાનો યા, પપૈયા. આ પણ એના જેવું પપૈયા જ છે, આ પણ એના જેવું પપૈયા જ છે. તો અલગ કોણ પડ્યું? આ સૈનિક. તો સૈનિક ઉપર રાઉન્ડ કરીએ. ત્યાર પછી અહીંયા વાંચીએ. જુઓ, પને બે માત્રા પૈ ડને કાનો ડા, પૈડા. આ પણ એના જેવું જ છે, જુઓ, પૈડા. પછી આ શું છે જુઓ જોઈ. પને બે માત્રા પૈ તો છે પણ પછી શું છે? સા છે, સને કાનો સા. તો પૈસા.
અને આ પાછું જુઓ તો પને બે માત્રા પૈ અને ડને કાનો ડા આના જેવું પૈડા જ છે ને આ પૈડા આ પૈડા આ પૈડા ત્રણેય પૈડા છે તો અલગ કોણ છે આ પૈસા તો પૈસા ઉપર રાઉન્ડ ત્યાર પછી અહીંયા જુઓ શું લખેલું છે વને બે માત્રા વૈદ આ પણ એની જેમ વૈદ છે અને આ શું છે જને બે માત્રા જઈ અને ન તો અલગ થયું ને અને અહીંયા પાછું આ વને બે માત્રા વૈ અને દ છે એટલે આના જેવું જ છે આ બંને વૈદ છે એના જેવું જ વૈદ છે તો આ જૈન અલગ થયું તો એની ઉપર આપણે રાઉન્ડ કરી દઈએ છીએ તો વૈદ 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 એ બધું સરખું અને જૈન અલગ તો એની ઉપર રાઉન્ડ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શું શીખ્યા અહીંયા નામ વાંચી અને એના ચિત્રની નીચે લખ્યું અને અહીંયા અલગ પડતો જે શબ્દ છે એની ઉપર રાઉન્ડ કર્યું તો તમારે પણ તમારી જાન્યુઆરી મહિનાની બુકમાં 10 નંબરના પેજ ઉપર આ જ રીતે કરવાનું છે કરશો ને બધાએ સારું ચાલો ત્યારે આવજો